આપણા જીવનમાં એક અણમોલ અવસર આવી રહ્યો છે, એ છે અયોધ્યા શ્રી રામ મંદિર નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. સૌ કોઈ માટે લાગણીનો અવસર છે. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર, પૂજ્ય મહંત સ્વામી પુરાણી સ્વામી ધર્માનંદ દાસજી સ્વામી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી, કોઠારી પાર્સદ જાદવજી ભગત, મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી, સૌ કોઈ સંતો, સમગ્ર ટ્રસ્ટી મંડળ આ કાર્યક્રમ માટે બહુ જ આનંદિત છે, બહુ જ ઉત્સાહિત છે. આ દરેક કાર્યક્રમોમાં, એ રામ મંદિરના દરેક કાર્યક્રમોમાં સંતોનો ખૂબ ઉત્સાહ છે. ગામડે ગામડે સૌ કોઈને વાત કરી છે. સૌ કોઈ મંદિરોમાં પણ આના ભવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે. સ્વયં ભુજ મંદિર પણ એ 22 તારીખના જબરજસ્ત ભગવાનના પધરામણાનો ઉત્સવ ઉજવશે અને અત્યારથી પણ અનેક કાર્યક્રમો ભાગ લઈ રહ્યા છે. એ ભજનના કાર્યક્રમો હોય, પૂજનના કાર્યક્રમો હોય, ભગવાન રામની કથાના કાર્યક્રમો હોય કે રામાયણના પાઠના કાર્યક્રમો હોય, દરેકે દરેક બાબતમાં ભુજ મંદિર પૂજ્ય માન સ્વામી સાથે છે. અને સ્વામીની આજ્ઞા છે કે પ્રાકૃતિક એટલે કે આસોપાલવ, આંબા, તુલસી ક્યારા વગેરે વગેરેથી ઘર શણગારવા, ગામમાં આવેલા બધા મંદિરો શણગારવા, તો આ માન સ્વામીની આજ્ઞાને સૌ સંતો, સૌ ભક્તો વધાવી રહ્યા છે અને કામ ભજનમાં બહુ જ સરસ થઈ રહ્યું છે. આ લાગણી અનુભવવી એટલે કે જીવનમાં એક જ વખત મળનારો અવસર છે, 500 વર્ષ પછી મળ્યો છે. તો એના માટે કહીએ તો ઘરે દીકરાને લગ્ન હોય, આપણા ઘરે માંગલિક પ્રસંગ હોય, અને જેવી આપણે લાગણી અનુભવીએ એવી એનાથી વિશેષ લાગણી અનુભવીએ છીએ. અને ભગવાનને એ પણ પ્રાર્થના કરીએ છીએ કે સૌ કોઈનું સારું થાય અને સંપૂર્ણ કાર્યક્રમ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય, અને એને માટે સૌ સંતો ભજન કરે છે, માળા કરે છે, દંડવટ કરે છે. આવી અંતરની ખૂબ લાગણીઓથી, ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી આ કાર્યક્રમ થાય એવી પ્રાર્થના કરીએ છીએ.